એક ભાઈ એમ કહેતો કે મારા આયરુ પડી જાય કે યુવરાજમાં આયરુ થાય માં એવું છે કે આ ચોથું વર્ષ છે પેલા વર અમારે ત્રણ ફેર રોકી ગયું ત્યાં આયરું પડતી હતી એટલે પરબારું કઈ આવડે ને કાલ નો ઉડીયો ના જોયો તો જોઈ લેજો ઓડા ટ્રેક્ટર માં આપણે આપતા હતા એમાં આયરું હા અને બીજો એક ભાઈ એમ કહેતો હતો નામ મને ખબર એ કે તમે બેલા કઈ રીત નાખો આજે ઓટાણે બેલો હાલે આપણે જે રેમાણીયામાં નટુ સડાવવા લખી ને બાવીના રેમાણીયા હે એમાં આઠાની કિલો સડાવીને એટલે દાઢાજી હું કામ કરી દઈએ દાઢાનું એટલે બેલાનું કામ કાજ છે અટાણે અને બીજું એક પાંચરું હરખું હાલે નહીં ને આયરું પડી જાય તો આપણે હાથીનું લેવલ જોવાનું રીએ એકતા ટ્રેક્ટર ના બદલાવાય ટ્રેક્ટરનો વાંક ના હોય એમાં શું છે કે એકાદું રેમાણી વધારે હેઠા ઉછું હોય તો એ હરખું ના હાલે બધા રેમાની હરખા ફાવવા જી એ એક વાત ખાસ ધ્યાનમાં રાખવાની પછી એ પકડવાનું છે પડી ના જઈને એટલે માથે ઉભો હોય ભાઈ પછી આમ આમ ઉષાની શું હોય ને તો એ હરખો નહીં હાલે એક વાહો ખેંચીએ ટ્રેક્ટર એટલે હાથીનું હાવ લેવલ રહેવું જોઈએ જમીનમાં તો સીધું હાલશે બાકી જેટલું તમે આયકા રાખ્યો ને એટલું વધારે આવડતું જાય ને પરબાર આવડે બારું ના આવડે આપણી ટેકટડીમાં જોવાય કેટલી કલાક હોય તમને દેખાય તો જરાક ઝૂમ મારું ચૌદ હો ને 25 કલાક છે એમાંથી 70% કલાક આપણે વખીડાની જ છે વધારે વખીડામાં જ આપણું ટ્રેક્ટર હાલે એટલે હવે તો પછી આવડી જાય ને એ તો પછી ગહે ને એટલે ચાલતા પડવાની જ છે અને આપણે અહીંયા હાકર નથી ડાયરેક્ટ પટ્ટા જ મારે લોકોને હવે એ ગહાઈ ગયા એટલે અહીંયા હોલ થઈ ગયા પોળા એટલે આમ સાલ થાય છે થોડી થોડી નકર એટલી જ સાલ થાય જો જરાક જ હવે ઘણી સાલ થાય એટલે આ વાંકા સૂકું છે ને મોરો થાય તો જ વાંકા સૂકું થાય નકર થાય જ નહીં એવું બધું છે તો મંડી હાંકવા આવે બાકી સીધું હાંકવામાં કંઈ સેટિંગની જરૂર ના હોય જેટલું તમે આયકા રાખ્યું એટલું અનુભવ થતો જાય ને આવડતું જાય તમારે કોઈ અહીંયા ખીલા ના હોય તો આપણે નટ ચોટાડે લઈને તો અહીંથી દોરી બાંધી દેવાય લોઢિયામાં તો દાઢા જીવું થઈ જાય લૂંકમાં હાર ભેર જરા જરા પાણી થતી આવે એટલે ખડબડ ને બધું બેઠાડતું આવે ઝીણું ઝીણું અને 22 ની રાપડી વાલે આપણે 30 ની જારી માંડવી વાલે હાર ની હા તે આ 22 ની જાલે વધારે આપણે જરાક વધારે હાકડો ગાળો હતો આપણે હાર ને 2 વાર ચાર ચાર ની જગ્યા રહી
પણ આપણે હે થોડુંક રહ્યું હે અને બાપુને લીધું ટ્રાય કરવા, શું થાય જોઈ. બીજી ફેર હોય છે ને ભાવ લીચો થઈ ગયો ડાટા નો, એમાં ટાયર રહી જાય ને ગમણું દબાવી જાવ ગમણું. ધોરિયામાં ટાયર જવા દેવાનું, આ ધોરિયો થઈ ગયો ધોરિયો, એમાં ટાયર જવા દીધું આવી ગયું એટલે આ દેખાય છે અહીંથી ધુવાડીએ થી, તો આ ધુવાડીએ ના ધોરિયામાં પારું પારું હાકે ને આવડી જાય ઘણા માં હાકે જ નહીં. ભાગવારી વાડીમાં બીજી ફેર વકીલ વાંકવા તો સાટા ચાલુ થયા હે પડે કોક કોક, શું થાય બાપુ વાંદરું ઉતરું બહુ તો નહીં આવે, કોક કોક પડે હે બાપુ કરે છે ફિટિંગ અને હું આમાં હોવાયરિંગ થતો હતો ને આખવાનું સેટિંગ ને બધું એમાં ભૂલી જ ગયો જરાક, ખાતર વટે વટા પડે આ દિગાડ હોય ને જેટલો ટૂંકમાં આપણે અહીંયા હોય ને એટલો જ પાછો અહીંયા હોવો જોઈએ બધે ટકા ને, જેથી કરીને માંડવી ના પડે અહીંયા, જોકે આઠ ઇંચ થાય આપણે આખા રેમણીએ ચડાવ્યા એટલે તો અડધું રેમણીએ ચડે ને એ ફિટ થાય એટલે અહીંયા આઠ ઇંચ જ રહેવો જોઈએ ગાળો. બીજી એક બાબત ધ્યાનમાં રાખવાની ને બાકી તો અમે કીધું સવારે ઉષાની શું ના ફાવવું નહીં, બધા હેરખા ફાવવાની હાથીરા, બાકી કંઈ હોય નહીં તમને આવડી ગયું ને આવતા રાખો તો આવડી જાય. પાછું બાપા અમને પહેલું વાર નથી આવ્યું, ત્રણ વાર માંડવી પડતી ત્રણ ફેર વકીલ રાખ્યું તને ત્રણ ફેર માંડવી પડતી તારું ના આવડે, સમય સમય દેવો પડે બધું ને. હા સાતા સાકા ને હાલો પૂર્ણ છે અત્યારે ફાઇનલી આવાડી ભાઈ વકીલ કમ્પ્લીટ હાલી ગયું ભાઈ, આજ ફરે બંધ જ નથી કર્યું એની વેસમાં આજે તો બાપુ એમ કે આમ આખું હજી નહીં હવે બસ બે વાળી નું આજે હાલી ગયું બપોર પછી હવે કાલ બે વાળી નું કરી નાખ્યું, કાલ ભગવાન મળી આવું ધોકે કે ખબર પડે ધોકે દારૂ જવાનું થાય કે પછી અહીંયા આપણે કોણ છે અહીંયા હજી બહુ નહીં ખરાબ થઈ હોય ખારસ જીવું હોય એટલે સાટા એમ તો એમ હશો કાતા નહીં આખવા દી ઘડી પાછા નહીં આવ્યા હતા ને
ડોર બહુ આવે એટલે વારો બાંધી જ રાખવો પડે, બે હૈરું હે તો એ કઈ કઈક સાંભળ્યું બાંધીને ખાઈ જાય ને. અને આપણે ઓલું બકાલો નર્સરી માંથી રોપલી હોય છે ને, રીંગણી ને કોક છૂટા રહી, મરચી રાખાવ જતી જ રહી, વરસાદ બહુ થયો ને એટલે મરચી નું એક છોટું રીંગણી ના બે કર્યા મોકલા વાળા જૂના બોર માં ભગભગાતી બોલે, એનું કારણ હે આપડે નવા બોર માં કાપી આવે છે હજી, એટલે પોતાને ક્યાંય પાણી નાખવાની જરૂર નથી ક્યાંય પાવાની, તો એટલે એટલું પાણી નાખવું ક્યાં, એટલે બોરનું પાણી બોરમાં જ જાય, નવા બોરમાંથી આવે, જૂના બોરમાં જાય, વરીસરીમાંથી નવા બોરમાં જાય, ટૂંકમાં આમ આમ સાયકલ ફીરા રાખે અને કચરો નીચા રાખે, કાપી બોર ભરાતો નથી. થોડો કદું એ બતાવું તમને, આ તો ખાલી ડંડો નાખે છે, એટલે અધૂરો રહીએ યાર જૂમ કરું. ચાર પાંચ કલાક ભૂલે છે ને તો થોડો ઘણો કાપી નીકળી જાય, બાકી તો હે આમાં પાંચમી મોટર ઉતારી હોય ને તો એકદમ ચોખ્ખો થઈ જાય, કારણ કે પાંચમી મોટર પાણી કાઢે હબાવ્યું કરી શકીએ, આનાથી પાણી ખૂટતું નથી હિમા ગયા આમાં, એવું બધું છે કેમ કહ્યું કે પાણી બગાડ ના કરજો, આ પાણી બગાડી ના હોય ને આપણે બોરે શોખો થઈ જાય. તો વિડીયો કેવો લાગ્યું કોમેન્ટ માં જણાવજો, વિડીયો કરી નાખે પૂરો, ચેનલ મને સબસ્ક્રાઈબ કરી લેજો, મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં, ત્યાં સુધી આવજો.